भाई, आगे આ એમજી અને આ લેમન ધારો તો 45-12 એન્ટી ક્લોકવાઇઝ હતું એટલે મેં પ્લસ રાખ્યા હતા. પછી વાત હતી આપણી ડબલ્યુ ની, તો ડબલ્યુ સંદર્ભ બિંદુ ઓ થી કેટલા અંતર? તો અહીંયા 45 છે સંદર્ભ બિંદુ પર અને આ ડબલ્યુ 50 ઉપર છે, તો 45 અને 50 વચ્ચેનો તફાવત 5. ઓકે, લંબઅંતરની દિશા બી તરફ, બોર્ડ નીચે તરફ, ધેટ મીન્સ ક્લોકવાઇઝ એટલે માઇનસ. સિગ્મા ટાઉ 0 છે માટે ઇક્વલ ટુ 0. સાદું રૂપ આપી દીધું, કિંમતો મૂકી, જવાબ થઈ ગયો. બોલો ભાઈ, ક્લિયર છો? હા સર. ચલો ભાઈ હવે આગળ 7.18. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. એ શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચશે? બી શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે? સી જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? ચલો, શું કે છે એ સમજવા માટે ઢાળવાળી થિયરી યાદ કરો. ભાઈ તમને અહીંયા આગળ ઢાળવાળી થિયરી યાદ કરાવું છું કે ભાઈ ઢાળ પરથી ગબડતા પદાર્થની ચર્ચા મારે કરવી છે. એ માટે મેં અહીંયા બે ઢાળ બતાવેલા છે. એક આ બતાવ્યો ઢાળ અને બીજો ઢાળ આ બતાવ્યો છે. કેમ આવું કર્યું? તો રકમમાં આપણને કીધું છે બે જુદા જુદા, અહીંયા આગળ આપણે રકમ એવું કીધું છે બે અલગ અલગ નમન કોણ ધરાવતા, એટલે આ એક નમન કોણ ધારી લો થીટા વન કહું તો આ થીટા ટુ, બંને ની ઊંચાઈ સમાન છે. ઓકે, ધારી લો કે અહીંયા આગળ નામ આપીએ આપણે એ, આ છે બી અને આ છે સી. તો સ્પષ્ટ છે અહીંયા આગળ એ બી અને એ સી બંને અલગ અલગ છે. ભાઈ મને કહો તો એ બી અને એ સી માં કોણ મોટા છે? એ બી. ઓકે, ધેટ મીન્સ એ બી ગ્રેટર ધેન એ સી છે. હવે તમે મેથ ભણેલા છો, કદાચ નવમું ધોરણ તમે કદાચ પાસ કર્યું છે, તો તમને ખબર હોવી જોઈએ કે તમારે એક પ્રમેય મેથમાં આવતો હતો, ત્રિકોણની જે બાજુનું માપ મોટું હોય એની સામેનો ખૂણો પણ મોટો હોય. તો એબી અને એસી માં એબી બાજુનું માપ મોટું છે, ધેટ મીન્સ એનો સામેનો ખૂણો મોટો. અર્થાત મેં અહીંયા આગળ થીટા ટુ is greater than theta 1 છે એવું કહી શકાય એવું હવે તમને ખ્યાલ આવે કે ભાઈ બંનેના નમન કોણ અલગ અલગ છે. એવું મેં ટૂંકમાં પ્રૂવ કરી દીધું કે બંને નમન કોણ એક. હવે શું કહ્યું? આ સપાટી પરથી આ તરફ અને આ તરફ ગબડાવાના છે, એટલે આપણે એક કામ કરીએ બે સરખા પદાર્થ જ બતાવી દઈએ એટલે સમજી શકાય. આ એક પદાર્થ, આ બીજો પદાર્થ, બંને સમાન પદાર્થ છે, અત્યારે સ્થિર સ્થિતિમાં છે એટલે બંનેના પ્રારંભિક વેગ 0 છે, બંનેને ગબડવા દેવાના છે સરખ્યા વગર આ સપાટીઓ. એ અત્યારે એચ ઊંચાઈએ છે, આ બંને સમતલ પર જ્યાં બંને પદાર્થ મૂકેલા છે સમક્ષેત્રી સપાટી એચ ઊંચાઈએ મૂકેલા છે. ઓકે, હવે અત્યારે એ સ્થિર પડેલા છે, ધેટ મીન્સ કે એમની જોડે માત્ર સ્થિતિ ઉર્જા છે. હવે એને જેવું તમે ગબડતા ગબડતા નીચે આવવા દેશો તો એ જ્યારે તળિયે પહોંચશે આ પદાર્થ, જ્યારે આ પદાર્થ તળિયે પહોંચશે ત્યારની વાત કરીએ,
ભી તળિયે પહોંચે ત્યારે એનો વેગ, આનો વેગ ધારી લો વી વન છે તો આનો વેગ થશે વી ટુ, આની કોણીય ઝડપ ઓમેગા વન થશે તો આની કોણીય ઝડપ ઓમેગા ટુ હશે. ભાઈ પ્રારંભિક વેગ તો જીરો છે એટલે કોણીય ઝડપ પ્રારંભિક બંનેની જીરો છે. ઓકે, તો એક વસ્તુ સ્પષ્ટ છે કે જયારે તળિયે પહોંચશે ત્યારે સ્થિતિ ઉર્જા જીરો થઈ જશે. તો આ બધી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કુલ ગતિ ઉર્જામાં, કુલ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એક તો રેખીય ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર અને હાફ સર તમારો અવાજ બરાબર નથી આવતો. ચલો ગતિ ઉર્જા શું થશે તો કે સર તમારી સ્ક્રીન પણ નહીં દેખાતી. સર તમારું નેટ બહુ ધીમું છે, સ્ક્રીન નહીં દેખાતી. અવાજ આવે છે બધાને? બે અવાજ આવે છે મારો? ના સર. હા સર. હા સર, પણ સર સ્ક્રીન બ્લર દેખાય છે. સર હા, બ્લર દેખાય છે, અવાજ તો આવે. બે જ મિનિટ. ચાલો, ગુમાવેલી સ્થિતિ ઉર્જા એમ એમ જી એચ, ઓકે, મેળવેલી કુલ ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર વત્તા હાફ આઈ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગુમાવેલી સ્થિતિ ઉર્જા એમ જી એચ. હવે આપણને ખબર છે અહીંયા આગળ કે ભાઈ આપણે જે જવાબ જોઈએ છે એમાં આપણે એવું સાબિત કરવું છે કે ભાઈ અહીંયા થીટા આવે છે કે નહીં, કારણ કે થીટા છે કે નહીં એ મારે જોવાનું રહ્યું. તો તમને યાદ હોવું જોઈએ કે આપણી જોડે વી સ્ક્વેર નું સૂત્ર હતું. જો તમને યાદ હોય તો આપણી જોડે વી સ્ક્વેર નું સૂત્ર હતું, જો હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ આઈ ઓમેગા સ્ક્વેર માં જો હું અહીંયા આગળ આઈ ની જગ્યાએ એક તો એમ કે સ્ક્વેર મૂકી દઉં વ્યાપક સૂત્ર મેળવવું હોય તો, નહીતર તો આ ગોળો કીધો છે તમે 2/5 એમ આર સ્ક્વેર પણ લખી શકો. બરોબર, ચલો ને આપણે ગોળા માટે જ લખીએ, હાફ એમ વી સ્ક્વેર એમ ના એમ પ્લસ હાફ, ચલો ભાઈ ગોળો
બોલો 2 બાય 5 સ્ક્વેર એની સ્ક્વેર એમ ના ઇઝ ઇક્વલ ટુ mgh. બોલો ક્લિયર છો ભાઈ? બંને બાજુ જુઓ m કોમન છે, જો અહીંયા m છે, આમાં m છે અને બરોબર ની બીજી તરફ m છે, એટલે m ઉડી ગયા. ચલો તો હાફ v સ્ક્વેર પ્લસ હાફ ઇન્ટુ 2/5. ભાઈ r ઇન્ટુ ઓમેગા એટલે v, તો r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ gh. બંને માં તમે જોઈ શકો છો કે 2 કોમન છે, 1/2 કોમન છે, તો 1/2 ને બરોબર ની બીજી તરફ લઈ જાવ એટલે 2 ગુણાકારમાં જતો રહેશે, એટલે v સ્ક્વેર પ્લસ 2/5 v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 gh. તો v સ્ક્વેર કોમન શું રહેશે? 1 પ્લસ 2/5. ભાઈ 1 + 2/5 એટલે એવું કહી શકાય 7/5, એટલે 7/5 v સ્ક્વેર બરોબર 2 gh. તો v બરોબર શું થશે, અથવા તો v સ્ક્વેર બરોબર શું થશે? 10/7 gh. બોલો ક્લિયર છો? બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ સમજવામાં? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10/7 gh. હવે આની પરથી તમે એવું કહી શકો કે v બરોબર રૂટ 10/7 gh. હવે જુઓ તો આ સૂત્રમાં ક્યાં એ થીટા આવે છે ભાઈ? બોલો ભાઈ આ સમીકરણમાં ક્યાંય થીટા ઉપર આધારિત છે? ના. અહીં તો ઝડપ કોની પર આધારિત છે? એક તો g ઉપર અને h ઉપર. g તો અચળ છે, h બંને માટે h સમાન છે. ધેટ મીન્સ v ઇઝ ઇક્વલ ટુ રૂટ 10/7 gh અચળ છે, એટલે પહેલો જવાબ મળી ગયો કે બંને ગોળા તળિયે પહોંચશે ત્યારે બંનેની ઝડપ સમાન હશે. આમ ઝડપ એ h ઉપર આધારિત હોવાથી બંને માટે h સમાન હોવાથી તેથી તળિયે પહોંચે ત્યારે બંનેની ઝડપ સમાન હશે. ચલો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ. બોલો ભાઈ આ પહેલા પ્રશ્નમાં હવે કોઈને પ્રોબ્લેમ? જો તમને યાદ હોય તો ઓલરેડી આપણે આ સમીકરણ તો મેળવેલું હતું થિયરીમાં જ, હું ડાયરેક્ટ કહી શક્યો પણ મેં જાણી જોઈને આ બધી જ ચર્ચા ફરી લીધી, એથી તમારે થિયરી પણ રિવાઇઝ થઈ જાય. બોલો ક્લિયર છો ભાઈ? કોઈ આન્સર નથી. કેન યુ હિયર મી? સમથિંગ સમાંતર પ્રવેગ તમારે ધ્યાન આપવાનું કે પ્રવેગ હું કઈ રીતે શોધું છું, સમજો. એ માટે પાછી તમારે થોડીક થિયરી ભણવી પડશે,
એવું અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. નાળવાળી સપાટી સમજો બરોબર, એચ ઊંચાઈ અહીંયા આપણે આ પદાર્થ મૂકેલો છે જે આકૃતિનો આટલો ભાગ મેં બતાવ્યો છે, આ થીટા ખૂણો છે. તમને ખબર છે જયારે તળિયે પહોંચે ત્યારે એના વેગનું સૂત્ર આપણે ભણેલા છે, v is equal to root અથવા તો v square બરોબર કેવું હોય તો 2gh upon 1 plus k square by r square જે આપણે જાણીએ છીએ. ક્લિયર છો ભાઈ? આ આપણે બધા જ જાણીએ છીએ. સર બ્લર દેખાય છે, પ્રવેગની વાત કરવી છે. ભાઈ બરોબર નથી દેખાતું? જો આ સૂત્ર તમે જાણતા હતા, v square is equal to 2gh upon 1 plus k square by r square. પ્રારંભિક વેગ કેવો હતો? 0 હતો. તો એને અહીંયા પહોંચવા માટે એ જેટલા પ્રવેગથી નીચે આવતું હશે. ભાઈ આપણી જોડે સૂત્ર છે v square minus v0 square, પણ v0 તો 0 છે એટલે લખીએ v square is equal to 2ad. ભાઈ આ ડી એટલે આ ઢાળની લંબાઈ, એ ડી છે. આ અંતર, આ ડી કઈ રીતે શોધાશે તો ધ્યાનથી જોજો. આકૃતિની ભૂમિતિ પરથી સાઈન થીટા બરોબર શું થશે બોલો ભાઈ? સાઈન થીટા બરોબર શું થાય? Yes, h by d. d. That's good. ભઈ h by d છે, by d નહીં. That means d is equal to. હા ભઈ તને જ ખ્યાલ હોય અમારે. D is equal to h upon sin theta. આ કિંમત અહીંયા મૂકી દઈએ તો v square is equal to 2ad. ડીની જગ્યાએ એચ બાય સાઈન થીટા. આ બાજુ વી સ્ક્વેર આપણને ખબર છે શું છે ભાઈ? 2gh અપોન 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. બંને બાજુ જુઓ 2 કેન્સલ, h કેન્સલ, તો પ્રવેગ એ શું મળશે? તો પ્રવેગ એ બરોબર g sin theta upon 1 plus k square by r square. બોલો ક્લિયર છો? આ પ્રવેગનું સૂત્ર મળ્યું આપણને. હવે અહીંયા હવે આપણી આપણા દાખલા પર આવી જઈએ ભાઈ. અહીંયા આગળ બંને સપાટી માટે પદાર્થ તો એક જ છે, એટલે 1 plus k છેદ સમાન છે બંને માટે, જી પણ સમાન છે. તો પ્રવેગનો બધો આધાર કોની પર છે? સાઈન થીટા પર. એટલે આપણે હવે અહીંયા લખીએ આગળ બીજો ક્વેશ્ચન માટે, બંને સપાટી પર પદાર્થનો પ્રવેગ અથવા ગોળાનો પ્રવેગ એ બરોબર g sin theta upon 1 plus k square by r square. જે આપણે અહીંયા સાબિત કર્યું એ મેં અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું. માટે પ્રવેગ a is proportional to sin theta, that means is proportional to theta. આપણે સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ sin એ વધતું વિધેય છે, માટે તમે સાઈન થીટા વધતું હોય તો થીટા પણ વધે, સાઈન થીટા ઘટતો હોય તો થીટા પણ ઘટે.
માટે એ ચલે છે સાઈન થીટા, તો એ ચલે છે થીટા કહી શકાય. અર્થાત જેનો ઢાળ, સોરી જેનો થીટા વધુ એનો પ્રવેગ વધુ. હવે આપણને ખબર છે થીટા ટુ ઇઝ ગ્રેટર ધેન થીટા વન છે, ધેટ મીન્સ એ ટુ ગ્રેટર ધેન એ વન. આનો પ્રવેગ એ વન છે, આનો પ્રવેગ એ ટુ છે. હવે જેનો પ્રવેગ વધારે હોય એ પેલા નીચે પહોંચશે, ધેટ મીન્સ એસી સપાટી પર ગોળો પેલા નીચે આવશે. એટલે આપણે લખીશું માટે બંને ગોળા જોડે નીચે નહીં આવે, બંને ગોળા જોડે નીચે નહીં આવે, પણ જેનો નમન કોણ વધુ છે તે પહેલા નીચે આવશે. બોલો ભાઈ ક્લિયર છો? આ માત્ર જાણકારી હતી, દાખલો પૂછાય તો તમારે સાબિત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે વાપરી શકો છો અને લખો તો એ ખોટું નથી. જો તમારે ધારી લો કે દાખલાની અંદર લખવું હોય તો અહીંયા બી આગળ તમારે લખવું પડે પહેલા, અને પછી અહીંથી ચાલુ કરવું પડે. જો ભાઈ બી વિભાગ, ફરી બોલું છું ધ્યાન રાખજો, બંને સપાટી પર ગોળાનો પ્રવેગ, તેનું સૂત્ર હવે આપણને ખબર છે, જી સાઈન થીટા પણ વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બંને ગોળા માટે વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર સમાન છે, જી પણ સમાન છે, માટે એ ચલે છે સાઈન થીટા, અને માટે એ ચલે છે થીટા, કારણ કે સાઈન થીટા એ વધતું વિધેય છે, એટલે થીટા વધે એમ સાઈન ની કિંમત વધે. મેથ્સ વાળાને ખબર છે, બાયો વાળાને મેં સ્પષ્ટતા કરેલી છે, એમ છતાં ના ખબર હોય તો અહીંયા હું સ્પષ્ટતા કરું છું, ધ્યાન રાખજો. સાઈન ઝીરો ની વેલ્યુ ઝીરો અને સાઈન 90 એની વેલ્યુ 1, જે તમને દર્શાવે છે કે ખૂણો ઝીરો થી 90 તરફ ગયા તો મૂલ્ય 0 થી 1 તરફ ગયું, એટલે ખૂણો વધ્યો તેમ મૂલ્ય સાઈન નું વધે છે, માટે એને વધતું વિધેય બોલાય, અને માટે એ ચલે છે સાઈન થીટા, એટલે એ ચલે છે થીટા. ધેટ મીન્સ જેનો થીટા વધુ એનો પ્રવેગ વધુ. તો અહીંયા આગળ આપણે સ્પષ્ટતા કરી છે, થીટા ટુ ગ્રેટર ધેન થીટા વન છે, માટે એ ટુ ગ્રેટર ધેન એ વન છે. હવે તો બહુ સ્પષ્ટ છે કે આ પદાર્થને નીચે આવવા માટે જેનો પ્રવેગ વધારે હશે એ પેલા નીચે આવે, તો એ ટુ મોટા છે માટે એ પેલા નીચે આવશે, અને એ વન ને નીચે આવવા માટે વધારે સમય લાગશે. હવે આપણો પ્રશ્ન શું હતો, કે શું બંને નીચે જોડે પહોંચશે? તો કે ના. ઓકે, પછી સી પ્રશ્ન શું છે, કોણ પહેલા પહોંચશે? તો મેં સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ જેનો નમન કોણ વધુ છે તે પહેલા નીચે આવશે, કારણ માંગેલું, તો એ કારણ આપણે અહીંયા આપી જ દીધું છે. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ કોઈને ક્યાંય પ્રોબ્લેમ? બોલો ભાઈ કમ્પ્લીટ? ઓકે, તો આપણે આટલું રાખીએ છીએ આજે.